નમસ્કાર, સ્વાગત છે આપનું. સીએમ સુપ્રભાત સાથે હું છું પંકજ. સમાચાર જોઈએ વિગતવાર. કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા કૃષિ લોનના વ્યાજ પર 5% સબસિડી આપવાની જાહેરાત કરી છે, અને એટલું જ નહીં, આ ઉપરાંત સમયસર લોન ચૂકવવા પર 3% ઓછું વ્યાજ વસૂલાશે. એટલે કે હવે ખેડૂતોને 9% જગ્યાએ 4% વ્યાજ દરથી લોન મળી શકશે. કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા કૃષિ લોનના વ્યાજ પર 5% સબસિડી આપવાની જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય કેબિનેટ ફાર્મા લોન પર વ્યાજમાં સરકાર 2% સબસિડી આપશે. એટલું જ નહીં, આ ઉપરાંત સમયસર લોન ચૂકવવા પર 3% ઓછું વ્યાજ વસૂલાશે. એટલે કે હવે ખેડૂતોને 9% જગ્યાએ 4% વ્યાજદરથી લોન મળશે. સરકાર ખેડૂતોને વ્યાજનો 5% જેટલો હિસ્સો પાછો આપશે. આ યોજના અંતર્ગત 3 લાખ સુધીની લોન લેનારને વ્યાજનો બોજો ઓછો કરવા માટે સરકાર આ વ્યાજ સબસિડી સ્કીમને 1 વર્ષ માટે વધારવાનો નિર્ણય લીધો છે. આ સ્કીમને 2017-18માં લાગુ કરવામાં આવતા 20,339 કરોડ રૂપિયાનો બોજ સરકારને ઉઠાવવો પડશે. ઉલ્લેખનીય છે કે લોન માફીને લઈને મધ્યપ્રદેશથી લઈને મહારાષ્ટ્ર સુધીના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂત આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારમાં 5 ખેડૂતોના મોત થતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારબાદ રાજ્યમાં શાંતિ સ્થપાવવા માટે ના પ્રયત્નો અંતર્ગત મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કલાકો સુધીના ઉપવાસ કરવો પડ્યો હતો. બીજી બાજુ મહારાષ્ટ્ર સરકાર તત્કાલ રાહત રૂપમાં ખેડૂતોને 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જ્યારે ખેડૂત મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે આ યોજનાથી એ નાના ખેડૂતોને ખાસ કરીને મદદ મળશે જેમણે 3 લાખ સુધીની લોન લીધી છે. આ સ્કીમમાં 2006-07માં શરૂ કરાઈ હતી. છેલ્લા 10 વર્ષથી આખા દેશમાં આ સ્કીમ લાગુ છે. આ સ્કીમને RBI અને NABARD લાગુ કરશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. 29 જૂનથી 40 દિવસની અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે. ઉપરાંત આગામી શુક્રવારે રમઝાન મહિનાના 17મા રોજાના દિવસે આતંકવાદીઓ કોઈ મોટો આતંકી હુમલાને અંજામ આપે તેવી આશંકા સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં મંગળવારે રાત્રે એક બાદ એક થયેલા 6 આતંકવાદી હુમલાઓના પગલે કાશ્મીર ઘાટીમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કાશ્મીરના અલગ અલગ સ્થળો પર સેનાના જવાનોએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આતંકી હુમલા પાછળ જૈશ એ મોહમ્મદનો હાથ હોવાની વાત સામે આવી રહી છે. બુધવારે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી યુદ્ધનો વિરામ ભંગ કરી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફથી આતંકીઓને ઘૂસણખોરીમાં મદદ કરવા માટે આ કવર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ અમરનાથ યાત્રા પણ શરૂ થવાની છે, ત્યારે મોટા આતંકી હુમલાની આશંકાના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ગત રોજના હુમલા બાદ સેનાના તમામ કેમ્પને હાઈ એલર્ટ પર મૂકી દેવાયા છે. 29 જૂનથી 40 દિવસની અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. ઉપરાંત આગામી શુક્રવારે રમઝાન મહિનાના 17મા રોજાના દિવસે આતંકીઓ કોઈ મોટો આતંકી હુમલાનો અંજામ આપે તેવી આશંકા સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યક્ત પણ કરવામાં આવી હતી. અમરનાથ યાત્રાને લઈને DGP SP વૈદ જણાવ્યું છે કે શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અમે તમામ વ્યવસ્થા કરી છે, કોઈને પણ ચિંતા કરવાની જરૂર નથી. આ યાત્રા સંપૂર્ણ શાંતિથી સંપન્ન થશે. મહત્વનું છે કે રમઝાન મહિનામાં આતંકી હુમલા વધવાની આશંકા ગુપ્તચર એજન્સી પહેલાથી જ વ્યક્ત કરી છે, ત્યારે હવે મંગળવારે થયેલ હુમલાને અમરનાથ યાત્રા દરમિયાન સંભવિત મોટા આતંકી હુમલાના ટ્રેલર તરીકે જોવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કેન્દ્ર મોદી સરકારની મહત્વાકાંક્ષા સ્માર્ટ સિટી યોજનાને લઈ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવે છે, જે માટે સ્માર્ટ સિટી બનાવવા માટે ખર્ચ કરવામાં આવતી કુલ રકમ પૈકી 80% રકમ માત્ર શહેરના 3% વિસ્તારને ચમકાવવા પાછળ વપરાઈ રહી છે. કેન્દ્રની મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓમાં સ્માર્ટ સિટીનો પણ સમાવેશ થાય છે. જોકે આ યોજનાને લઈ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ યોજના પાછળ ફળવાયેલા ફંડ અને ખર્ચનો ડેટા લીક થયો છે, જેમાં સામે આવેલ વિગતો મુજબ સ્માર્ટ સિટી બનાવવા માટે ખર્ચ કરવામાં આવતી કુલ રકમ પૈકી 80% રકમ માત્ર શહેરના 3% વિસ્તારને ચમકાવવા પાછળ વપરાઈ રહી છે. શહેરી વિકાસ મંત્રાલયના આ ડેટા મુજબ સ્માર્ટ સિટી યોજના અંતર્ગત 59 શહેરોને સ્માર્ટ સિટી બનાવવા માટે કુલ 1.31 લાખ કરોડ રૂપિયા વાપરવાના છે, જેમાંથી 1.5 લાખ રૂપિયા એરિયા બેઝ ડેવલપ પાછળ ખર્ચાશે. એરિયા બેઝ ડેવલપમેન્ટ એ સ્માર્ટ સિટીનો એ વિસ્તાર છે કે જ્યાં IT અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની મદદથી વાઇફાઈ હોટસ્પોટ, સેન્સર બેઝ પબ્લિક લાઇટિંગ, સ્ટાર્ટઅપ પ્રમોશન ઝોન અને મલ્ટી મોડલ પોઈન્ટ બનાવવામાં આવશે. 59 શહેરોમાં કુળ મળીને વિસ્તાર 246 સ્ક્વેર કિલોમીટરનો થાય છે. આજે શહેરના
કુલ વિસ્તારના માત્ર 2.7% જેટલો છે, જ્યારે બાકી વધેલા 26,141 કરોડ રૂપિયા અન્ય વિસ્તારોમાં ડેવલપ માટે વપરાશે. પુણેની વાત કરવામાં આવે તો તેના માટે કુલ 2,870 કરોડ રૂપિયા ફળવાયા છે, જેમાંથી 2,196 કરોડ માત્ર 3.6 સ્ક્વેર કિલોમીટર વિસ્તાર વાળા વિકાસ પાછળ જ ખર્ચાશે, જ્યારે બાકીના સમગ્ર સિટી માટે 674 કરોડ રૂપિયા જ વપરાશે. આ રીતે ભુવનેશ્વર માટે કુલ 4,537 કરોડ રૂપિયા ફળવાયા છે, જેમાંથી 90% રકમ શહેરના 4 સ્ક્વેર કિલોમીટર વિસ્તારના ડેવલપમેન્ટ માટે જ વપરાશે, જે સમગ્ર સિટીના કુલ વિસ્તારના માત્ર 3% થાય છે. આ જ રીતે સુરતના વિકાસ માટે પણ કુલ 2,597 કરોડ રૂપિયા ફળવાયા છે, જેમાંથી 1,802 કરોડ રૂપિયા શહેરના 8.7 સ્ક્વેર કિલોમીટર વિસ્તારના ડેવલપમેન્ટ પાછળ વપરાશે, જ્યારે 819 કરોડ રૂપિયા અન્ય વિસ્તારના વિકાસ માટે વાપરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ તો અનઅધિકૃત લોકોને ટ્રેનમાં ઘૂસતા અને અન્ય મુસાફરોને રિઝર્વ સીટ પચાવી પાડતા અટકાવવામાં રેલવે સેવા નિષ્ફળ રહી છે, જેને લઈ દિલ્હીની ગ્રાહક સુરક્ષા કોર્ટે ભારતીય રેલવે મંત્રાલયને એક મુસાફરને 75,000 રૂપિયા વળતર તરીકે ચૂકવવા માટે આદેશ કર્યો હતો અને જણાવ્યું હતું કે મુસાફરોની રિઝર્વ બેઠકની જવાબદારી રેલવે વિભાગની રહેશે. દિલ્હીની ગ્રાહક સુરક્ષા કોર્ટ એક મહત્વપૂર્ણ ચુકાદામાં ભારતીય રેલવે મંત્રાલયને એક મુસાફરને 75,000 રૂપિયા વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે. કોર્ટે રેલવે મંત્રાલયને આ વળતર આપવાનો આદેશ એટલા માટે કર્યો છે કે અનધિકૃત લોકોને ટ્રેનમાં ઘૂસતા અને અન્ય મુસાફરીની રિઝર્વ સીટ પચાવી પાડતા અટકાવવામાં નિષ્ફળ રહી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ તેણે 30 માર્ચ 2013 રોજ લિંક દક્ષિણ એક્સપ્રેસ નામની ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરાવી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેણે ઘૂંટણમાં દુખાવો રહેતો હોવાથી તેણે ખાસ લોઅર સીટ બુક કરાવી હતી. જો કે ટ્રેન જ્યારે મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી હતી ત્યારે કેટલાક અનધિકૃત લોકો જબરજસ્તીથી તેના કોચમાં ઘૂસી ગયા હતા અને તેની સીટ પચાવી પાડી હતી. ફરિયાદીનું કહેવું છે કે આ લોકોના કારણે મારે કોચમાં ઉભા રહીને મુસાફરી કરવી પડી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું, આ પ્રકારની યાત્રાના કારણે મારે ખૂબ જ માનસિક અને શારીરિક તકલીફો ભોગવવી પડી હતી. ફરિયાદીએ આ બદલ 20 લાખ રૂપિયાના વળતરની માંગ કરી હતી. કોર્ટ દ્વારા મામલે રેલવે મંત્રાલયને નોટિસ મોકલવામાં આવી, તેમ છતાં સુનાવણી દરમિયાન રેલવેનો કોઈ અધિકારી હાજર રહ્યો ન હતો ત્યારે રેલવેના અધિકારીઓની ગેરહાજરીમાં જ કોર્ટ ફરિયાદને થયેલી માનસિક અને શારીરિક કષ્ટ બદલ રેલવે વિભાગને 75,000 નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે, જેમાંથી 25,000 રૂપિયા TTEના પગારમાંથી કાપવાનો આદેશ કર્યો છે, જેના પર તે કોચની જવાબદારી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપની કોર કમિટીની એક બેઠક મળી હતી, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે NDAના ઉમેદવારના નામની જાહેરાત 23 જૂનના રોજ કરવામાં આવશે. તો બીજી બાજુ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને વિપક્ષોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતના 13મા રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. ચૂંટણી પંચે સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડ્યું છે. જો કે હજી સુધી રાજકીય પાર્ટીઓમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગીને લઈને કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મામલે ચર્ચા કરવા માટે ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં નક્કી કરાયું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવારના નામની જાહેરાત 23 જૂનના રોજ કરવામાં આવશે. બીજી બાજુ સર્વસંમતિ રાષ્ટ્રપતિની પસંદગી માટે ભાજપની ખાસ સમિતિએ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને CPMના નેતા સીતારામ યેચુરી સાથે મુલાકાત કરી હતી. બીજી બાજુ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને વિપક્ષોએ પણ તૈયારી શરૂ કરી છે. બુધવારે વિપક્ષની બેઠક યોજાઈ હતી. વિપક્ષોએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એક કમિટીની રચના કરી છે, જેને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તો મીટિંગ બાદ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે બેઠકમાં પ્રારંભિક ચર્ચા થઈ હતી. સત્તારૂઢ ભાજપ વિપક્ષ દળોને સંપર્ક કરી રહી છે, જો કે હજી સુધી અમે કોઈ નામ પર પસંદગી કરી નથી. બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 17 પાર્ટીઓ NDA સાથે જોડાઈ છે. નરેન્દ્ર મોદીએ 25 જૂનના રોજ અમેરિકાના પ્રવાસે જવાના છે, ત્યારે ભાજપ દ્વારા 23 જૂનના રોજ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવશે, જે બાબતને સૂચક મનાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ ચાલુ નાણાકીય વર્ષમાં પોતાની ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનમાં ચાલુ રહેલા આર્થિક કટોકટીના લીધે પોતાનો વાર્ષિક પગાર ન લેવાનો નિર્ણય કર્યો છે. તો અનિલ અંબાણી ઉપરાંત આરકોમના મેનેજમેન્ટની ટીમે પણ પોતાની 21 દિવસની સેલેરી ન લેવાનો નિર્ણય કર્યો છે.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ ચાલુ નાણાકીય વર્ષમાં પોતાની ટેલિકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનમાં ચાલી રહેલા આર્થિક કટોકટીના પગલે પોતાના વાર્ષિક પગાર ન લેવાનો નિર્ણય કર્યો છે. રિલાયન્સ કોમ્યુનિકેશન જાહેર કરેલ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણય કંપનીના પ્રમોટર તરફથી લેવામાં આવ્યો છે. કંપનીને નાણાકીય રીતે મદદ થવાના ઉદ્દેશથી આ નિર્ણય કરાયો છે. અનિલ અંબાણી ઉપરાંત આરકોમને મેનેજમેન્ટ ટીમે પણ પોતાની 21 દિવસની સેલરી ન લેવાનો નિર્ણય કર્યો છે. દેશની ચોથી સૌથી મોટી ટેલિકોમ કંપનીએ જણાવ્યું હતું કે આ પ્રકારના પગલાં ડિસેમ્બર 2000 સુધી ઉઠાવવામાં આવશે. રિલાયન્સ કોમ્યુનિકેશને લોનની રકમ ભરવા માટે બેન્કોએ 7 મહિનાનો સમય આપ્યો છે, જેના પગલે કંપનીએ ખર્ચમાં કાપ મૂકીને નાણાં બચાવવાની કવાયત શરૂ કરી છે. પ્રથમ વખત વાર્ષિક નુકસાનને શેરના ભાવમાં થયેલ ઘટાડાના પગલે રિલાયન્સ કોમ્યુનિકેશન અત્યારે ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે રિલાયન્સ કોમ્યુનિકેશન ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એરસેલ અને બ્રુકફિલ્ડના વિલયની પ્રક્રિયા 30 ડિસેમ્બર સુધી પૂર્ણ કરી લેવાશે. કંપનીનું કહેવું છે કે આ કરાર પૂર્ણ થયા બાદ રિલાયન્સ કોમ્યુનિકેશનની 60% લોન એટલે કે 25,000 કરોડની લોન ભરી દેવામાં આવશે. મહત્વનું છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન પર કુલ 45,000 કરોડથી વધુની લોન બાકી બોલે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ગિલગિટ અને બાલિસ્તાન વિસ્તારમાં સિંધુ નદી પર ડેમ બનાવવાની પાકિસ્તાનની આ યોજનાને પૂર્ણ કરવા ચીને તૈયારી દર્શાવી છે, જો કે ભારતે પહેલેથી જ આ ડેમનો વિરોધ કરતો આવ્યો છે. પાકિસ્તાન સરકારે ગિલગિત બાલ્ટિસ્તાન વિસ્તારમાં સિંધુ નદી પર ડેમ બનાવવાનો નિર્ણય કર્યો છે. લાંબા સમયથી આ યોજના ફંડના અભાવે અટકેલી પડી હતી, જો કે હવે ચીને આ યોજના માટે ફંડ આપવાની તૈયારી દર્શાવતા ચાલુ વર્ષે જ આ કામ શરૂ થાય તેવી આશા રખાય છે. પાકિસ્તાન વર્ષોથી સિંધુ નદી પર ડેમ બાંધીને ભારતમાં આવતું પાણી અટકાવવા માંગે છે. આ વિસ્તાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલ છે, જેથી ભારત પહેલાથી જ આ ડેમનો વિરોધ કરતું આવ્યું છે. ભારતના વિરોધના કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બનનાર આ ડેમ માટે ફંડ આપવા કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા તૈયાર થતી નથી, જેના કારણે આ સમગ્ર પ્રોજેક્ટ લાંબા સમયથી અટવાયેલો છે. જો કે હવે પાકિસ્તાન સહયોગ એવા ચીને આ પ્રોજેક્ટ માટે આર્થિક સહયોગ આપવાની ખાતરી આપી છે, જેના કારણે ભારતની ચિંતાઓમાં વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચીનની નવી બેલ્ટ વન રોડ યોજનાથી પાકિસ્તાનને મોટો લાભ થવાની આશા છે. સિંધુ નદી પર આ ડેમ બાંધવાનો ખર્ચ 12 અબજથી 14 અબજ ડોલર જેટલો થવાનો અંદાજ છે. આ ડેમ બન્યા બાદ ત્યાંના 4500 મેગાવોલ્ટ વીજળીનું ઉત્પાદન કરી શકાશે, જેના થકી પોતાના દેશમાં વીજળીની અછતને દૂર કરવાની પાકિસ્તાનની યોજના છે. ત્યારે ચીન આ યોજના પાછળ નાણાં આપવા ઉપરાંત ટેકનિકલ સહાય પણ પૂરી પાડશે. માનવામાં આવી રહ્યું છે કે ચાલુ વર્ષે જ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ નજર કરીશું અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચારો પર. આવી રહ્યા છે જગતના નાથ, જય રણછોડના ગુંજશે નારા, ચારે કોર છવાઈ રહેશે ઉમંગની છોડ, રથ પર સવાર થઈ આવશે આપણા આંગણે. જો રથયાત્રાની એક એક પળ CN24 ન્યૂઝ પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલા મતભેદો દૂર કરવા માટે હાઈકમાન્ડે આખરે પોતાનો અંતિમ દાવ તરીકે પ્રદેશ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચાલી રહેલ મતભેદો દૂર કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે, જો કે તેમ છતાં પણ આ વિવાદ હજી યથાવત છે. હજી પણ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વચ્ચે તીવ્ર મતભેદો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ બાબતથી નારાજ હાઈકમાન્ડ આખરે પોતાના અંતિમ દાવા તરીકે પ્રદેશ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખથી લઈને વિરોધ પક્ષના નેતા સુધીના પદો પર મોટા પાયે પરિવર્તન કરવામાં આવી શકે છે. તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવેલ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોતે
પોતાના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશના વિવિધ નેતાઓ, ધારાસભ્યો અને સંગઠનના અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે તેઓ હવે દિલ્હી પહોંચ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે એક બે દિવસમાં જ તેઓ ગુજરાતની વર્તમાન સ્થિતિ અંગેના રિપોર્ટ કોંગ્રેસ હાઈકમાન્ડને પ્રસ્તુત કરશે. ત્યારબાદ હાઈકમાન્ડ નેતાઓ આ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ કોઈ મોટો નિર્ણય લે તેવું માનવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ તો પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને સુરતની જેમ રાજકોટમાં પણ ભવ્ય રોડ શો યોજવામાં આવશે, જે અંગેની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવે છે. ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 જૂનના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમગ્રાઉન્ડ રાજકોટ ખાતે તેના કાર્યક્રમમાં હાજરી આપશે. સુરત ખાતે તાજેતરમાં યોજાયેલ મોદીના ભવ્ય રોડ શોની સફળતા બાદ હવે રાજકોટમાં પણ આ જ પ્રકારનો ભવ્ય રોડ શો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ ખાતે વડાપ્રધાન મોદીને આવકારવા માટે 8 કિલોમીટરનો રોડ શોની રોશનીથી શણગારવામાં આવશે અને 10 સ્થળોએ મોદીના 10 ફૂટના કટઆઉટ સાથેના સેલ્ફી પોઈન્ટ પણ ઊભા કરાશે. રાજકોટ ખાતે સૌની યોજના હેઠળ આજી ડેમમાં નર્મદાના નીરનું અવતરણ મોદીના હસ્તે કરાશે. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ સુધીનો રોડ શો શરૂ કરશે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી બપોરે 4 કલાકે રાજકોટ આવશે. રેસકોર્સ મેદાન ખાતે દિવ્યાંગ સહાય કેમ્પમાં તેમના હસ્તે 21,000 દિવ્યાંગોને સહાય વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ મોદી આજી વન ડેમમાં પર પહોંચશે અને નર્મદાના નીરના વધામણા કરાવશે. જો કે આજી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવાનું કામ 21 જૂનથી શરૂ થશે. રોડ શોના રૂટ આજી ડેમથી ચુનારવાડા, પારેવડી ચોક, ડિલક્સ ચોક, હોસ્પિટલ ચોક અને બહુમાળી ભવનથી એરપોર્ટ સુધી રહેશે. આ ઉપરાંત 10,000 બાઇક સવાર રોડ શોમાં જોડાશે, જેનું રજીસ્ટ્રેશન ભાજપ પ્રદેશ યુવા મોરચા દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. વિવાદાસ્પદ સાધ્વી જયશ્રી ગીરી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામી છે, પરંતુ છેતરપિંડી અને હથિયાર રાખવા જેવા ગુનાઓમાં જેલમાં રહેલા સાધ્વી છેલ્લા 1 સપ્તાહથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, જ્યાંથી બુધવારે મોડી સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ પોલીસ કર્મીઓની નજર ચૂકવીને તે ફરાર થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ મઠની વિવાદાસ્પદ સાધ્વી જયશ્રી ગીરી પોલીસ જપ્તામાંથી ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. છેતરપિંડી અને હથિયાર રાખવા જેવા ગુનાઓમાં જેલમાં રહેલ સાધ્વી ગીરી છેલ્લા 1 સપ્તાહથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, જ્યાં બુધવારે મોડી સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ પોલીસ કર્મીઓની નજર ચૂકવીને તે ફરાર થઈ ગઈ છે, જેના પગલે અમદાવાદ સહિત મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની પોલીસ દોડતી થઈ છે. આ ઉપરાંત અન્ય સંબંધિત જિલ્લાઓની પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. સાધ્વી જયશ્રી ગીરી પોલીસ કસ્ટડીમાં હતી, જોકે તેની તબિયત લથડતા તેને 1 સપ્તાહથી અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહીં રૂટીન મુજબ 4 પોલીસ કોન્સ્ટેબલ અને 1 મહિલા પોલીસકર્મી તેના પર નજર રાખી રહ્યા હતા. જો કે આ પોલીસકર્મીઓની નજર ચૂકવીને સાધ્વી ફરાર થઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા, તેમજ સમગ્ર શહેરમાં નાકાબંધી કરીને સાધ્વીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા છે, તેમજ શહેરના તમામ વિસ્તારોમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લાના વડગામ મઠની સાધ્વી ઉપર અલગ અલગ જગ્યાએ છેતરપિંડી, દારૂનું વેચાણ, ગેરકાયદેસર હથિયારો રાખવા સહિતના મુદ્દે ફરિયાદ નોંધાયેલી છે, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પૌત્ર અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ભત્રીજા રાહીનું 7 વર્ષની ઉંમરે બ્રેઇન ટ્યુમરથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પૌત્ર અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના ભત્રીજા રાહીનું 7 વર્ષની ઉંમરે બ્રેઇન ટ્યુમરથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો છે. રાહીના મૃતદેહને જામકંડાણા લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. આ રાહીને લાંબા સમયથી બ્રેઇન ટ્યુમરની બીમારી હતી, જેની સારવાર દેશ વિદેશમાં કરાવી હતી. જો કે આ સારવાર કરાગત ન નિવડતા આજે બપોરે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. રાહીના પિતા કલ્પેશ રાદડિયાનું માત્ર 28 વર્ષની ઉંમરે જ 11 જાન્યુઆરી 2014ના રોજ એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.
વિઠ્ઠલ રાદડિયા પોતાના પુત્રના મોતના આઘાતમાંથી હજી બહાર પણ નહોતા આવ્યા ત્યારે તેના એકમાત્ર વારસદાર પૌત્રનું પણ મોત થતાં ફરી તેઓ આઘાતમાં સરી પડ્યા છે. રાહીને બ્રેન ટ્યુમર હોવાનું નિદાન થયા બાદ રાદડિયા પરિવારે અમેરિકામાં દુનિયાના ટોચના ડોક્ટરો પાસે તેની સારવાર કરાવી હતી, તેમજ અમદાવાદ, સુરત અને રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં પણ ફરી વળ્યા હતા, પરંતુ કોઈ સારવાર કારગત નીવડી ન હતી. મહત્વનું છે કે વિઠ્ઠલભાઈએ પોતાના પુત્ર કલ્પેશના મોત બાદ પુત્રવધુ મનીષાના લગ્ન સુરતમાં રહેતા હાર્દિક સાથે કરાવ્યા હતા, જોકે તેમનો પૌત્ર રાહિલ વિઠ્ઠલભાઈ પાસે જ રહેતો હતો. વિધવા પૌત્રવધુનું કન્યાદાન પોતાના જ હાથે કરીને વિઠ્ઠલભાઈએ સમાજને એક ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું હતું. આટલું જ નહીં, તેમણે મનીષાના પિતા બનીને 100 કરોડની સંપત્તિ પણ કર્યાવરણમાં આપી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારના તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે, ત્યારે કોંગ્રેસથી નારાજ થઈને પોતાના ટેકેદાર ધારાસભ્યો સાથે મળીને પક્ષ છેડો ફાડશે તેવી પણ અટકળો ચાલી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાને લઈને છેલ્લા કેટલાય સમયથી અનેક પ્રકારના તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે, ત્યારે કોંગ્રેસથી નારાજ હોય તેમ લાગી રહ્યું છે. પોતાના ટેકેદાર ધારાસભ્યો સાથે મળીને પક્ષ સાથેનો છેડો ફાડશે તેવી પણ અટકળો થઈ રહી છે. જોકે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે જે ધારાસભ્યોના નામ ચર્ચામાં હતા તેવા 13 ધારાસભ્યોએ કોંગ્રેસ પક્ષ પ્રત્યેની નિષ્ઠા મીડિયા સમક્ષ જાહેર કરી હતી, પરંતુ શંકરસિંહ વાઘેલાના ધારાસભ્ય પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ગેરહાજર રહેતા નવેસરથી અટકળો તેજ બની હતી. આ દરમિયાન ભાજપે મહેન્દ્રસિંહ વાઘેલાને રાજ્યસભાના સંસદ સભ્યની બેઠકની ઓફર કરી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. જોકે મહેન્દ્રસિંહ વાઘેલાએ ચર્ચાને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધી છે અને પોતે કોંગ્રેસ સાથે જ જોડાયેલા છે અને જોડાયેલા રહેશે તેમ જણાવીને કોંગ્રેસ પ્રત્યેની પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી. મહેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધારાસભ્યોની સાથે હું હાજર રહી ન શક્યો, તેનું કારણ મારી નારાજગી નથી, પરંતુ તે સમયે હું અમદાવાદ અને ગાંધીનગરની બહાર હતો. મેં શંકરસિંહ બાપુ અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક બલવંતસિંહ રાજપૂતને ફોન કરીને અગાઉથી જાણ પણ કરી હતી. મને ભાજપ તરફથી રાજ્યસભાના સંસદ સભ્યની કોઈ ઓફર આવી નથી, આ ફક્ત અફવા જ છે. હું કોંગ્રેસ સાથે જ જોડાયેલો છું અને જોડાયેલો રહીશ. હવે પછીના પક્ષના કોઈપણ કાર્યક્રમમાં હાજર રહેવાનો પ્રયત્ન કરીશ તેવી સ્પષ્ટતા પણ મહેન્દ્રસિંહ વાઘેલાએ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલની પત્રકાર પરિષદમાં રાઘવજી પટેલ સહિતના કેટલાક શંકરસિંહ વાઘેલા જૂથના કેટલાક સભ્યો પણ ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસ પક્ષને પેટા ચૂંટણીના પરિણામોમાં 9 નગરપાલિકાની પેટા ચૂંટણીમાંથી અમારી પાસે અગાઉ 1 નગરપાલિકાની બેઠક હતી, તેમાંથી અમે ધોળાજી અને અન્ય 1 બેઠક ઉપર એમ 2 બેઠકો અમે ભારતીય જનતા પાર્ટી આગળ આંચકી લીધી છે. તાલુકા પંચાયતની બેઠકોમાં અમને અપેક્ષા મુજબના પરિણામો નથી આવ્યા, ક્યાંક અમારી 50 રહી હશે એની પણ અમે આકલન કરશું. પણ તેમ છતાં આ પેટા ચૂંટણીના પરિણામોના કારણે કોંગ્રેસ પક્ષની 1 પણ તાલુકા પંચાયતની અસર નથી, એટલે કે 147 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રકારના કાવા દાવા સામ ડામ દમ ભેદ તમામ પ્રકારની સરકારી મશીન છતાં 1 પણ તાલુકા પંચાયત તોડી નથી શક્યા અને 1 પણ જિલ્લા પંચાયત હજી સુધી ભારતીય જનતા પાર્ટી તોડી નથી શકી. 23 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું અકબંધ સાધન છે અને જે ગમે એટલા કાવા દાવા કરી મહેસાણામાં કાવા દાવા કરતા હોય કે પછી ગાંધીનગરમાં કર્યા હોય કે અમદાવાદ જિલ્લા પંચાયત હોય કે મોરબી જિલ્લા પંચાયત હોય તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાવા દાવા વિફળ થયા છે અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પ્રજાલક્ષી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં કામ કરી રહ્યું. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે પાર્થ શાહ, CN24 ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના અંતે વાત કરીએ તો થોડા દિવસ પહેલા પાલિતાણાના દૈનિક ન્યૂઝપેપરના રિપોર્ટરને ફોન પર ધમકી આપી હતી અને પત્રકારો દ્વારા ધમકી આપનાર સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દેશમાં આમ પ્રજાની સાથે સાથે હવે 4થી જહાંગીર પત્રકારો પણ સલામત રહ્યા નથી. પત્રકારો પર હુમલાની ઘટના અવારનવાર બને છે, જે ગંભીર બાબત ગણી શકાય. થોડા દિવસ પહેલાં ભાવનગરના પાલિતાણામાં દૈનિક ન્યૂઝપેપરના રિપોર્ટર પાણી પાઉશ બાબતે પોતાના ન્યૂઝપેપરમાં મેટર છાપી હતી. ત્યારબાદ પાણી પાઉશના ફેક્ટરી માલિકે રિપોર્ટરને ફોન પર ધમકાવી પોતાના ઘરે જઈને ટાંટિયા ભાગી નાખવાની ધમકી આપી હતી, જ્યારે આ ઘટના અંગે પત્રકારો દ્વારા પોલીસને વાકેફ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જોકે પોલીસ જે રીતે તમામ કેસને રફેદફે કરવાની કામગીરી કરે છે એ જ રીતે આ કેસમાં પણ આ જ રીતે કામગીરી થઈ હોવાથી પત્રકારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે પાલિતાણા પત્રકારો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને ગુનેગારોને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી. ત્યારે પોલીસની કામગીરી પર રજૂઆત સમયે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા.
ત્યારે હવે પત્રકારો રોષે ભરાયા છે, આવેદન આપ્યું છે, પોલીસની કામગીરી સામે કેટલાક સવાલો ઉઠ્યા છે. આ ઘટનામાં પાલિતાણા વિશ્વ હિન્દુ પરિષદનું સમર્થન પણ મળ્યું છે. ત્યારે પત્રકારોને ધમકી આપનાર સામે ચામેરથી લોકરોષ ઊભો થયો છે. મેં 2 તારીખે મારો જે દૈનિક પેપર ન્યૂઝ પેપર આવેલો છે લોકસંસાર, તેમાં પાલિતાણામાં ISI માર્કા વગરના જે પાણીના 2 રોકટોક પાઉચનું વેચાણ થાય છે તેને અનુસંધાને મેં મારા છાપામાં એક પ્રેસ મેટર આપી હતી. એ અનુસંધાને 5 તારીખના રોજ મારા મોબાઈલમાં મારા નંબર ઉપર એક અજાણ્યા નંબરમાંથી એક ફોન આવેલો અને એમ કીધું હતું કે હું મિલનભાઈ રાજપૂત કુંભણવાળા બોલું છું, તું ક્યાં રહે છો, તારે બહુ તને બીમારી થઈ છે ને તને તું બહુ નરેન્દ્ર મોદી બની ગયો છો એટલે તને મારે મળવું છે, તું ક્યાં રહે છો. મેં કીધું હું તળાવમાં મારા ઘરે હતો કે તને મળવું છે ને તારા ટાટિયા ભાંગી નાખવા છે. તો આ ફોન આવતા મેં પાલિતાણા ટાઉન પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરી હતી, ત્યારબાદ DYSP ભાવનગર અને જિલ્લા કલેક્ટરને મેં ફરિયાદ કરી હતી, પણ એનું મને સાહેબ એવી ખાતરી આપી. આજે ભારત દેશની આપણી 4થી જાગીર કહેવાય એવા કે પત્રકાર સંઘ આજે પાલિતાણાની સરકારને અંદર એક ખાસ એક પહેલાં તો આ જે ઘટના બની છે એને અમે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વખોડીએ છીએ. પાલિતાણાના તમામ અધિકારીઓને પહેલાં કિશન સોલંકી, CN24 ન્યૂઝ, પાલિતાણા. તો CN સુપ્રભાતમાં બસ આટલું જ. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.